જૂનાગઢ લોકસભાની બેઠકની ટિકિટને લઈને ભાજપમાં ગૂંચવાયેલા કોકડું આખરે આખરે ઉકેલાયું છે ત્યારે જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાનું તો તાલાલા વિધાનસભાની પેટાચૂંટણી માટે પૂર્વ મંત્રી જસાભાઈ બારડનું નામ જાહેર કરવામાં આવ્યું છે ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચેના મતભેદો દૂર થતા આ બંને આગેવાનોએ વચ્ચે સમાધાન થયું હતું જે બાદ પક્ષ દ્વારા આ બંને ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી હજી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય બાકી છે પણ અમે જિલ્લામાં તમામ આગેવાનો એવું નક્કી કર્યું હતું કે આ બંને સીટ ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી એક ગાંધીનગર કમળ જાય અને દિલ્હી જાય એ માટે તમામ આગેવાનો સાથે મળી અને આ ચૂંટણીમાં વિજય કરવા માટે અને આવનારા દિવસોમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એવી વિશ્વાસ સાથે અમે આગળ વધીશું લોકસભાની ચૂંટણી બાબત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાર્લામેન્ટરી બોર્ડ જે હજી અમારી ઉમેદવારી જાહેર કરવાની બાકી છે પરંતુ આજે નાનો મોટો ભારતીય જનતા પાર્ટી આખા જૂનાગઢ જિલ્લાની અંદર એક પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન બાકી ન હોય લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશભાઈએ જે પસંદગી કરી છે એને સમગ્ર કોડીનાર તાલુકો અને સમગ્ર વિસ્તાર આવકારે છે સાથોસાથ તાલાળામાંથી પણ જસાભાઈ બારડને જે ઉમેદવારી માટે એમણે કરી છે એને પણ પૂરો સમર્થન અને પૂરું આવકારે છે જે બદલ અમે બધા આપને ખાતરી આપીએ છીએ અને હવે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પૂરેપૂરા જોરથી પોતાની પાર્ટી માટે કામ માટે લાગી જવા હું આપ બધાને હાર્દિક અપીલ કરું છું.